જે રીતે આપણે નિહાળી રહ્યા હતા અત્યારે ખાસ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન હતું, પરંતુ રાજકોટના બ્રહ્મ સમાજ ચોક નજીક ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક શખ્સોએ ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુના ભાઈ દિવ્યનીલ રાજગુરુ પર હુમલો કર્યો, જેને લઈને ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે રાજકોટની ઘટના લોકશાહીના ખૂન છે, સીએમએ મામલાને શાંત કરવો જોઈતો હતો. જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના ઇન્દ્રનીલભાઈ રાજગુરુના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો, એની રજૂઆત કરવા કાર્યકરો જતા હતા ત્યારે મુખ્યમંત્રી પોતાના વિસ્તારમાં એમણે આવી અને સાંત્વના આપવી જોઈએ, શાંત કરવું જોઈએ, માફી માંગવી જોઈએ, એને બદલે ધરપકડ અને લાઠીચાર્જ મને લાગે છે કે લોકશાહીનું ખૂન છે અને રાજકોટની જનતા અને ગુજરાતની જનતા આ લોકશાહીના ખૂનને માફ નહીં કરે. વળતો જબરજસ્ત જવાબ આપ